ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેડે કરોણા કરી વંદો મંગલ મોરતી ઉરધરી સર્વોપરી શ્રી હરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની ગુણાતીતાન સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની ચૈત્ર મહિનાનો તાપ તપી રહ્યો છે એમ જીવ પ્રાણી માત્ર ત્રિવિધ તાપની અંદર બળી રહ્યા છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ તે તાપથી ટરવા માટે એટલે બચવા માટે એક જ ઉપાય છે, સત્સંગ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર એક સાખી બોલે છે કે બળતો ઝરતો આત્મા, બળતો ઝરતો આત્મા સં સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત તાળો થાય. તો આપણે આ શાંતિ મેળવવા માટે આવ્યા છે. અવશ્ય તાપ તો લાગે છે, પણ હવે બાપાની આજ્ઞા આપણે પાળશું તો આપણા આ લોકના બધા જ તાપ બરી જશે. એકવાર બંને મિત્રો સાથે જઈ રહ્યા હતા, એક આસ્તિક હતો અને બીજો નાસ્તિક વિચારવાળો, પણ આ બંને ભાઈબંધો હતા. એટલે એક ભગવાનમાં માનતો અને બીજો ભગવાન નહોતો માનતો, એને પણ નાસ્તિક કહે છે. તે પેલો નાસ્તિક કહે છે, અલ્યા આ દુનિયામાં ધર્મ ઘણા છે, 11 ધર્મ અત્યારે મુખ્ય ગણાય છે, 11 ધર્મ, અને ધર્મગુરુઓ પણ ઘણા છે અને અવતારો પણ ઘણા થઈ ગયા તમે કહો છો, છતાં પણ આ દુનિયામાં શાંતિ તો થતી જ નથી અને એના પ્રશ્નો કોઈ ઉકલતા જ નથી, એમ કેમ થાય છે? ધર્મથી શાંતિ થાય છે, ધર્મગુરુ શાંતિ કરાવે છે, તો શાંતિ કેમ થતી નથી? એ પેલા નાસ્તિક એ પ્રશ્ન પૂછે, એનો તું મને જવાબ આપ. પેલો આસ્તિક હતો એ થોડા વિચારમાં પડી ગયો કે હવે શું એને કહેવું. વાત તો સાચી છે, આપણે સ્વામી બાપાના આટલા બધા વાતો સાંભળીએ છીએ, આપણે આમ બાપાના દર્શન કરીએ છીએ, પછી મહંત સ્વામી આવે છે, ડોક્ટર સ્વામી આવે છે, કોઠારી સ્વામી આવે છે, ત્યાગ પેલો સ્વામી ત્યારે પધાર્યા છે, એટલે એની આપણે વાતો સાંભળીએ છીએ, પણ શાંતિ આપણને કેમ નહીં થતી? નવમય શાંતિ લાલ, પણ ફાગણ પૂનમ કહોરી હરકતી હોય લો, તો એમ કેમ બને છે? ત્યાર પેલો આસ્તિક થોડોક વિચારમાં પડી ગયો, પણ આગળ ચાલતા હતા ત્યાં ઝૂંપડપટ્ટી આવી અને 5-6 બાળકો હાવ દિગંબર અને શરીર પર ઓઘરાળા, વારે એવા છૂટા છૂટા, મહિમા તો લેટો લબડે અને ધૂરમાં રમેડા. એટલે પેલા આસ્તિકતો ઝબકારો થયો, ભગવાને એને ઉત્તર સુજાડ્યો કે આ પેલા કોણ છે? કે આ ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો છે, તે ખરા મેલા ઘેલા છે, આમ લેટો લબડે છે અને આ બધું ધૂર વળી છે, વાળનું ઠેકોણ નથી. તો આવતું જવાબ આપ કેશ મને. પેલો આસ્તિક કહે છે નાસ્તિકને કે જો પાણી તો ભગવાને શરૂઆતથી આપી છે, આપણો જન્મ થયા પહેલાનું જોગ જોગ ભગવાને પાણી આપ્યું છે અને સાબુની શોધ વૈજ્ઞાનિકો કરી છે, સાબુ છે પાણી છે, છતાં આ બાળકો ગંદા કેમ છે? બોલો મોટા ભાઈ, બાળકો ગંદા કેમ છે? પાણી તો છે, સાબુ છે, શું જવાબ આપશો કહો? વાપરવું જોઈએ ને પાણી, સાબુ એનો ઉપયોગ કરવો જોઈએ, એમ આ પરમચિંતન સ્વામીએ
ત્યાગવલ્લભ સ્વામીએ કેવી વાતો કરી, પણ એ વાતોને આપણે અમલમાં મૂકવો જોઈએ, એ વાતો પર આપણે વિચાર કરવો જોઈએ. ગુણાતીતાન સ્વામી ઘણી વાર કહેતા કે આ સત્સંગ આપણે કરીએ ને પણ જીવમાં ઉતારવાની વાત છે. આપણે જીવમાં ઉતારતા નથી, હમણાં ઊભા થશો ને આમ ખંગરી ઇંચે છીલો, સ્વામી અમે કઈ લઈ જતા નથી. સંતો કેટલો દાખલો કરે, તમે પણ દાખલો કરીને આવ્યા છો, અને એક આપણે તાપ વેઠ્યા છે, પણ આ તાપ પાડવા માટે, શાંતિ મેળવવા માટે આ એક જ રામબાણ ઉપાય છે, સત્સંગ, ઘર સભા, એ વિના બીજે ક્યાંય શાંતિ નથી. તો આ વિષય છે કે પ્રાપ્તિના વિચારથી આપણને શાંતિ થાય છે. જાણ કે અત્યારે અહીં તાપ લાગે છે, પણ હમણાં એકદમ પહેલા જાહેરાત કરાય છે ને અમારા બધા સભા સંચાલન કરે છે, એ એમ કે આ અમારી સભા પૂરી થશે 6:15 વાગે કે સાડા જોઈએ જ્યારે, એટલે તરત જ આટલા જે બેઠા છે એટલા બહાર બધે બધે ચોકી પડશે બધા, 1001 રૂપિયો રોકડો, અને જમ્બો હોય એટલો સારામાં સારી ક્વોલિટીનો 2-3 ક્વોલિટીનો આઈસ્ક્રીમ છે, પેટ ભરીને ઠોહી ઠોહી ખાવો હોય, પેટ પર પોટલું બધું એટલો આઈસ્ક્રીમ મળશે, અને 1001 રૂપિયો રોકડો મળશે. તો અત્યારે શું થાય, હજુ મળ્યો નથી, હજુ ફક્ત જાહેરાત થઈ છે, તો શું થાય, શું થાય, આનંદ આવવા મળે, તાપ પણ મળી જાય, કશો વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાઈશું અને 1000 રૂપિયા 1 રોકડો લઈને ગયા દઈશું. તો પ્રાપ્તિના વિચારથી તાપ મટી ગયો નથી, સંપૂર્ણ એસી એર કન્ડિશન થઈ ગયું નથી, પણ હવે પ્રાપ્તિનો તમને આનંદ આવશે. તો એ જ દ્રષ્ટાંત પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેક વાર કહે છે. જો કોઈ સાધારણ ગામડું હોય આપણું, આ બાજુના તમારા ગામડા કેવા છે, વાઘોડિયા ને ગોરિયા ને એવું ગામડું, પાદરા, બાપાનું ગામ 64 આવે, એવું એવું નાનું ગામ હોય, એમ કોઈ દરબારની દીકરી હોય, સાધારણ દીકરી, સાધારણ કુટુંબ બિચારું, એ દીકરી 20-22 વર્ષની થઈ હોય, અને દીકરી અહીં ગઈ તો ઘેર એની ગરીબ પરિસ્થિતિ છે મા બાપની, એટલે બિચારી ગાયો ભેંસો દોવે છે, ટૂંકમાં છોણ વાસે દુ કરે છે, પણ એનો સમાચાર આપે કોક એના પિતા કે એમના મોટા ભાઈ કે એમના માતુશ્રી કે તારા લગ્ન ભાવનગર દરબાર છે એમની દીકરી સાથે કે દીકરા સાથે થયા છે, દીકરી હોય તો દીકરા સાથે, દીકરો હોય દીકરી સાથે, તો એ દીકરીને અહીં ઘડી છોણ પાછી દુકાર છે, પણ કે લગ્ન તમારા ભાવનગરના દરબારના દીકરા સાથે થયા છે, તો એ છોણા વિને છે, ગાયો ભેંસો દુવે છે, વાસી દુઠો મેં છે, પણ એને આનંદ થશે. ઓહો, આ વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 6 મહિના છે, આ મારે ઘર તો ભાવનગરમાં નીલમ પેલેસ, એ ભલે મારા ઘરમાં જો બધો પાણી પડતું હોય, નીલમ પેલેસ છે, એ મોટો રૂ છે, એ બંગલા છે, અંદાજ શું છે, તો અહીં છાણા મેણા છે, ગાયું બે હતું પણ નજર ત્યો પગી ગઈ, એટલે એને એ પ્રાપ્તિનો આનંદ આવે છે. એમ આપણને પ્રાપ્તિ થઈ છે કોણ, ભગવાન ને ભગવાનના સંતની. આ પ્રમુખ સ્વામી એવું સમાજ આધ્યાત્મિક માર્ગે સ્વામીએ કામ કર્યું જ છે, મંદિરો બાંધ્યા છે, સંતો બાંધ્યા છે, આપણી સંસ્કૃતિ રક્ષા કરી છે, દિલ્હી અક્ષરધામ બાંધીએ બધું કામ તો કર્યું છે, અને એની સાથે પરમ સ્વામી મહારાજે સમાજ સેવાના પણ કેવા કાર્યો કર્યા છે. સુનામી, એટલે 70 વર્ષ ત્યાં સુનામી હાભરી નહીં, પણ એમાં કેટલાની નનામી નીકળી ગઈ, ધરતીકંપ હોય, સુનામી હોય, હે, અતિવૃષ્ટિ હોય, અમારા સુરતની અંદર તાપીમાં 2 કોઠે વધી આવી હોય, પણ ગમે તે કુદરતી આફતો હોય, તો BAPS કહેતા પ્રભુ સ્વામીએ આગળ પડતો ફારો ભજ્યો છે. એટલે સંતોએ કહ્યું, બાપા તમે ઘણી સમાજ સેવાઓ કરી છે અને આખું દુનિયા જાણે છે, આપણે જાણીએ છીએ, જ્યારે દુષ્કાળ હતો તો પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા, કેટલા દયારૂ છે બાપા, અતિ દયારૂ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય,
દયા આણી રે અતિ આકરા થાય, અંધન વસ્ત્રે આપીને દુખટારે. બાપા એવું કહ્યું. ભાઈ બાપા એ દવાખાના પણ બંધાયા. આપ તો અહીંકડી જાણો છો આપણું દવાખાનું ચાલે છે, અને અહીંકડી ક્યાં આગળ આપણે ચાલે છે? હે કઈ ડભોઈ. અને સુરતમાં દવાખાનું બાંધ્યું બાપાએ, હોસ્પિટલ. પાછું દવાખાનું હોસ્પિટલ. તો નરેન્દ્ર મોદી જેવા મોઢામાં આગ્રહ નાખી ગયા કે પ્રમુખ સ્વામી હવે સ્ટેન્ડર્ડ બનાવી દીધું કે દવાખાનું કોઈ એહસાસ હોના ચાહીએ. તો બાપાએ સામાજિક ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પછી મોબાઈલ હોસ્પિટલો, ફરતા દવાખાના. આ ડાંગ જિલ્લો છે ને બધું બધે આપણે સાંકરી વિસ્તારમાં અને ઘણા આપણે અહીંગળી પડ્યા આપા ગઢને એ બાજુ બધું દેવગઢ બારે અને બધું બોડેલી બધો વિસ્તાર, અમુક વિસ્તાર પછાત જે આપણે પેલું ગોધરા પછીનું, એમાં પણ બાપાએ ફરતા દવાખાના કર્યા છે. એ આપણે બધું સુવિદિત છીએ, જાણીએ છીએ. એટલે સંતો કહે, બાપા તમે આવું સમાજ સેવાનું કાર્ય કર્યું છે તો તમને નોબલ પ્રાઇઝ આપવું જોઈએ. નોબલ પ્રાઇઝ આ બધા સમજો છો, ત્યારે બીજા હોય તો ગલગલિયા થઈ જાય. અને એક આપણા ગુરુ હતા, ધર્મગુરુ, એટલે એને કંઈક આવું કંઈક મળ્યું ઇનામ, કે ધીસ ઇઝ માય એચિવમેન્ટ. તો પ્રમુખ સ્વામી પોતે શું કહે છે? એવું બોલતા ને માય એચિવમેન્ટ. બાપા કહે છે, મને તો શાસ્ત્રી મહારાજ મળ્યા અને યોગી મહારાજ મળ્યા, એટલે બે નોબલ પ્રાઇઝ મળ્યો મને. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની તો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ. યોગીજી મહારાજ વર્ષો પહેલા કહેતા, જે વખતે આપણી સંસ્થા નતા નાણા, નતા પાણા, નતા ગોણા, તે વખતે શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા યોગી બાપા. યોગી મહારાજ અમે બધા યોગમાં હતા એ પહેલા વાત કરતા હતા મારા હરિભક્તો કે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે. શું કહે છે? ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. શું પ્રાપ્તિ મોટી થઈ જાય? યોગી બાપા જ્યારે શાસ્ત્રી મહારાજ પાસે સારંગપુરમાં આવ્યા જૂનાગઢ છોડીને, ત્યારે સારંગપુરની દશા આપણી કેવી હતી બીએપીએસની? યોગી મહારાજ પોતે ડાયરીમાં લખે છે કે અમે જોરી માગતા ક્યાં? ખાંભળામાં. ખાંભળા 3 કિલોમીટર દૂર છે સારંગપુરથી. ખાંભળામાં જોરી માગતા. અને તાવડી ક્યાં ચાલતી? સારંગપુરની અંદર. લ્યો આવે તે વખત બાપા કહે, ઓહો પ્રાપ્તિ ઘણી મોટી છે. ગામમાં હનુમાન બાપાની દયા તો કોઈ છાશનું પાણી પણ ના આપે. તે આપણો પાર્ષદ છે ને, લાઠી દર છાશ લેવા જાય બોઘણું લઈને, અને છાશ લઈને આવે ને હકા બાપા કહે, એ પાછો થોડો સૂ ઢીલો છે તો જોડા ડખે પાછું પેલા બોઘણા પણ ઢોંકે પ્રસાદીની છાશ. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને, ગામમાં કોઈ પૂછે નહીં. આપણું ગોરિયાદ ગામ હોય કે વાઘોડિયા હોય કે ચોણસદ હોય, એવું ગામ હોય, ગામમાં કોઈ પૂછે નહીં. અને પટેલને કે ઉનો પાણી, એ ઉનો પાણી મૂકી પણ તને પૂછે કોણ? તારે ભોજો ભાઈ પૂછે. અને તે વખત યોગી મહા કહેતા, ઓહો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે. વિચાર કરો, ખાવાના ઠેકાણ નહીં, પીવાના ઠેકાણ નહીં, ઓઢવાના ઠેકાણ નહીં. તે વખત બાપા કહેતા યોગીજી મહારાજ, ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, એમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. આ સાચી વાત છે. આપણને પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા. મહારાજે પોતે કહ્યું પ્રથમનું પહેલું વચનામત કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. બસ નોકરી કરવાની નહીં, રિલાયન્સમાં નોકરી નહીં કરવાની. બસ આજે પૂરણ પડી ખાય ફટાક પડે ભગવાનની મૂર્તિ ચિંતામણી. આમ ચિંતવા જ કરવાનું. ફાઇન એસી મર્સિડીઝ ગાડી ફટાક આવીને ભરે, ચિંતામણી ચિંતા જ કરવાની. બસ સંકલ્પ જ કરવાનો આઈને પડે. પૂરણ પરીખા ફટાક નહીં પડે, નહીં દાળ લાવી, નહીં બાફવી, કંઈ કરવી, કશું જ નહીં. તો ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. અને પ્રથમના 14 વતનામતમાં મહારાજ કહ્યું આ સંત સમાગમ, એટલે પ્રમુખ સ્વામી જે આ સંત મળ્યા છે એ કેવા છે? પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. મહારાજના શબ્દ. અમારા કેપી સ્વામી એમ હમણાં તો પોતે સ્વાસ્થ્ય માટે ગયા છે વિદ્યાનગર વિવિનગર. એ કઈ બાર જો કીર્તન આરાધના કરતા હૈ તો બોલતે હૈ શબ્દ પર ધ્યાન દીજે. બરોબર યાદ આવ્યું? કેપી સ્વામી ગણપતિ મહારાજ. આવો બધું ફોત બાદ ઓગળી ગઈ છે. આવો બસ નીચે બેસી શકે છે. બહુ ડાકડો કર્યો કેપી સ્વામીએ. તો કેપી સ્વામી કહે છે
શબ્દ પર ધ્યાન દીજીએ. તો મહારાજની મૂર્તિ પ્રથમનું પહેલું વતનામાં ચિંતામણી અને પ્રથમના 14 વતનામાં આ સંત સમાગમ એટલે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા છે. એ કેવા છે? પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ છે. ધન દોલત દીકરા દીકરી સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ મળ્યો આ સંત સમાગમ છે. મને આપણે કરોડ ડાલ્યું તાપ તો છે પણ ગભરાશો નહીં ભાઈઓ. આ છે એમાં દરેક માટે હોતો ને, પણ કોકને આ શબ્દ લાગી જાય તો એના જીવનું મહાકે અતિશય રૂડું થાય. આ સંતો કેટલો દાખલો કરે છે વિચાર તો કરો. એમાં આપણો કશો દાખલો નથી. માટે આ તૈયાર ભોજન પર આપણે બેસવાનું છે. સંત સમાગમ આ તમારા જીવમાં ઉતરશે તો તમને અખંડ આનંદ 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 પ્રાપ્તિનો આનંદ વર્ષે. શ્રીજી મહારાજના વખત ભારવી ભક્તો એવા હતા, દોસરાના ભાદા ભક્ત, અરે ડોસા ગામના આપણે સોરી ભાદરા ગામના ભક્ત, કારણ કે હું પ્રેમમાં ઉલટ સુલટ નટવર નાચે એવું થઈ જાય છે. ભાવ વિભર હોય જાય કે સમય થોડો છે, કેમ પૂરું કરી નાખવું, કેમ બધું સમજાઈ દઉં ભણે, પણ મારે સમજવાનું છે. તમે તો સમજી બેઠા, તમે તો પર્વતે ગોરધનભાઈ જેવા છો લ્યા. પણ હું તો આ મારી વાણી પરિત્યાગ કરવા આવું છું ને આ રોટલા ખાઉં છું સંસ્થાના, એટલે સફર કરવા માટે આવ્યો. તમે તો બધા સમજી બેઠા, તમે પર્વતભાઈ ગોરધનભાઈ જેવા છો, મારે તમને શું વાત કરવાની. મારા ઘર તમે કે છોકરો છોકરો છે લ્યા, તો હું સમજ્યા. ભાદરાના ડોસાભાઈ હતા અને ભગવાને કૃપા કરી ડોસાભાઈ ઉપર અને એમના ઘરવાળા ધોમમાં ગયા. એટલે અડધો કેપ ઉતરી જાય, હાથે રોટલા ગડવા ને અડધો કેપ એનો ઉતરી જાય. ઢીલી ઘેંસ જેવડી રાબડી, જેમ પેલો ભેંસો છે ને ચોમાં બધું ઘાસ ગયા ને પછી પોતલા કે ખાવ ઢીલા રાબડું, એમ રાબડા જેવા થઈ જાઓ. કારણ કે ઘરવાળી ધોમમાં ગઈ અને હાથે રોટલા ગડવાનો વારો આવ્યો. એટલે ડોસા ભગત બિચારા, શિયાળો હોય ને તો 5-6 દાડાના અને ઉનાળો તો 2 દાડા એના રોટલા બનાવે. અને પછી અંજીરનો આયડો, અંજીર એમ આયડો બનાવવા કાથીમાં પરવે. અને પછી સવારે એક રોટલો તોડે અને એક બાજુ પાણી, બીજા છાશનું પાણી નહીં, નો કોકોકોલા નો ફેન્ટા, હા નો કોફી નો ચાય નો ગાજરનું મરચું, કહ્યું એક હાથમાં પાણીનો પાલો. આમાં ગુરુભાઈ હરિપ્રકાશ સાંઈ કહે મટકા કોલા અને બીજા હાથમાં રોટલો અને સિદ્ધિત કાતરનું કરી આ અને પણ આવું જમતા હતા. અને તે વખતે કોક ભાઈ આ કે ભગત આપણે કાલે આપણે ત્યાં મજૂરી કરવા આવશો, કે ઓવે હું તો હોતો તો મજૂરી, તમે ઘેર બેઠા આયા, સારું શું છે આટલા રૂપિયા ભલે તો આવું કાલે કહેવા નહીં, આવું ટાઈમે આવી જજો આપણા ખેતરમાં, ક્યાં અમલીવાડીએ જવાનું છે ને ત્યાં ખોદકામ કરો, કે સારું. ઘરાક જતો હતો જો ડોસા ભાઈ આવું બજાર ઘટક મેવો ખાતા હતા અને પેલે જોયું, અરે ભગત આ લુખું ખાવ છો? એટલે સાચું બોલો, ન કરે નારાયણ એ કરે સ્વામીને, આપણે તો સારું ખાઈ એવા છે, તમે બધા સદાવ્રત આપો એવા છો, પણ કદાચ ન કરે નારાયણ આપણો આવો વખત હોય, આપણે આવો રોટલો અને છાશ ખાતે કોક જોઈ ગયું પાણી અને કે ભગત તમે આવું ખાવ છો તો શું કરો? રોતો રે હે 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 રવિવારની સભા ભરું છું, પૂનમે અટલાદરા જઉં છું, સ્વામિનારાયણ પ્રકાર ડોંગરા, પણ સ્વામી મારા દેશ કા સુધારતા નથી. રોદ્રા રોદ ઢીલા પોદા જેવા ડોસો ભગત શું કહે છે? લુખું ખાઈ હરામ છે. મહંત સાંઈ કે આ શબ્દ એને ગોઠવેલા ને એના પ્રમુખ જેમ ડોક્ટર છે નાભીમાંથી આવ્યા, નાભીમાંથી ડૂટીમાંથી, એમ ડોસા ભગતના હૃદયમાંથી ડૂટીમાંથી નાભીમાંથી આવે કે લુખું ખાય કે આરામ. શું કહે છે? લુખું ખાઈએ આરામ. હું તો શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતીત એને સંભાળી કરો, લુખું હારા તમે ખાઓ છો. આ શું કહેવાય? પ્રાપ્તિનો કેફ. તો હવે આપણને ભગવાન સંતની પ્રાપ્તિ મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય પર આપણને શું પ્રાપ્તિ થઈ છે. પણ આપણે ગુણાતીતાન સ્વામી કહેતા એ જ વાત મહારાજે કહી કે ચિંતામણી છે પણ બાળકના હાથમાં આવી છે એટલે એનો મહિમા નથી. હીરો મળ્યો ભરવાડને
પણ એને બકરાના ડોકે બાંધ્યો. પેલો નીલમ હતો પણ પેપર વેટ તરીકે વાપરતો હતો. એમ આપણી બાળક બુદ્ધિ છે. પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. ખરેખર આપણને ભગવાનના ધારક સંત મળ્યા, આપણે કશું કરવાનું રહ્યું નથી. પણ એનો આપણે કેમ નથી એટલે આપણે આ ઢીલા પોચા રહ્યા. મહારાજે લોયાના ત્રીજા વર્ષના જ્યારે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય અને ભગવાન સંતને શું ન થાય, છ વસ્તુ લખી કે કુટુંબનો ત્યાગ કરે, લોકનાનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષ અને પુરુષોએ સ્ત્રીનો ત્યાગ કરે, એમ કહીને 21 હરિભક્તોની નામાલી બતાવી. અને પછી મહારાજ કહે એને એની કોરનો કેફ વર્તે. શું વર્તે? કેફ વર્તે, આનંદ વર્તે. આ ડોસા ભગતની વાત કરીએ એમ જેને ભગવાનને સંત મળ્યા એને અખંડ આનંદ વર્તે છે. પરોક્ષમાં પણ જો મીરાબાઈ હતા અને એને આ ભગવાનની વાત સમજાણી તો મીરાબાઈએ પણ પોતાના કીર્તનમાં લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન. કોઈ દાદ મીરાબાઈ એવું ના લખ્યું કે ચિત્તોડ રતન ધન પાયો, મેને ચિત્તોડ રતન ધન પાયો. રામ રતન રૂપે આપણને ધન મળ્યું છે. અને શ્રીજી મહારાજ આપણે જોઈએ 500 પરમહંસો હતા, એમાં અષ્ટકવિ હતા. શ્રીજી મહારાજે 500 પરમહંસો જે કસોટી કરી છે ને, જેમ માખણને તાવે છે ને, તાવણી કરી છે ને, એવી તાવણી કરે ને, તથા હાડી આસણ કેટલા ઉભા રહે તો પ્રમુખ સ્વામી પોતે જાણે. એટલે ગોરા ખાવાના, ગોરા કે કેવા, માગી લેવાના. કોઈ માસી ઢોકળો આપે, કોઈ ખીચડી આપે, કોઈ ઓંડો આપે, અને કોઈ કે અમે આપણે કૂતરાની ચાટમાં નાખો છો, સંતો નાખો ને એની ઝોરીમાં, એ બધું આવે ને વાણિયા બહોમણ પાસે માગી લેવાનું. અને પછી મોટું પાણીનું વાસણ લેવાનું, એમાં ગારેલું પાણી રાખવું અને બધું ધોઈ નાખવાનું. કોઈ સત્સંગ હોય તો સારું આપે, બનાવીને પણ આપે, એ બધું ધોઈ નાખવાનું. પછી લેબોરેટરી મોકલવાનું, લેબોરેટરીમાં કૂતરું પણ હૂંઘે નહીં, કીડી પણ ચડે નહીં, રસ કસ વગરનું થઈ જાય. એ ગોરો આજ બપોર તો કાલ બપોર ખાવાનું, કેટલા ઉભા રહે વિચાર કરો. અલા ઘૂમટા વર્તમાન તળાયા બ્રહ્માનંદ સ્વામી જયારે મહાન નૈષ્ઠિક બ્રહ્મચારી ઉર્ધ્વ રહેતા, એને મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. બેનો લાજુ કાઢતી નથી, મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. આવા 500 પરમોસો રહે, છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી જયારે એમને મહારાજ મળ્યા, કારણ કે એ તો ઇનામ લઈને આવ્યા હતા, ભાવનગર ને જૂનાગઢ ને બધે ઇનામ લઈને આવ્યા હતા, જયારે શ્રીજી મહારાજ મળ્યા ત્યારે કહ્યું, આજ એની ઘડી રે ધન્ય, આજ એની ઘડી નિર્ખ્યા મેં સહજાનંદ આજ નીકળી. અને જ્યારે એમને કેફ ચડ્યો સંપૂર્ણ, ત્યાર તો કહે રાજ મારે દિન દિન દિવારી રે, રાજ મારે દિન દિન દિવારી રે, કે વાલા મળતા તમને વન મારી રે, જીહો ગીરધારી, રાજ મારે દિન દિન દિવારી રે. કેટલા શબ્દો આનંદ, એમ કે મરી ગયા. આ તો શેર તાપ પર મરી ગયા, શાયદ વરસાદ પડ્યો ને, આય હાય દાજ ગાય ડંગલે, શું મરી ગયા. હા, વાતે વાતે મરે, હવે હું ઢોરવાનો છે. આટલું બધું તકલીફ હતી પણ નિષ્ફાન સ્વામી, પ્રેમાન સ્વામી, બ્રહ્મા, એના કેટલા કેફ, કેટલા બળના કીર્તનો નીકળે છે શબ્દો. કે રાજ મારે દિન દિન દિવાળી, બ્રહ્માન સ્વામી પોતે આવું ગાયું. અને એ નિષ્ફાન સ્વામી તો હદવારી નાખી છે. એક એક કીર્તનમાં, એક એક કાવ્યની અંદર એમને પ્રાપ્તિનો કેફ છલકે છે. આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાન ગામડે ગયા, પેલું નાકકોન કાપવા તૈયાર થયો, ત્યાં લખે રાજ મારા દિન દિન દિવાળી. એમ નિષ્કુવાન સ્વામી આવે તે વખતે આપણે જોઈ દઈએ લક્ષ્મીવાડીની અંદર કેટલા બધા કષ્ટો સહન કર્યા નન પર, કારણ કે સંતો ગામડે જાય, વિષય વ્યસન વ્યાયામનું ખંડન કરે. લોકો અમે આ મુંડ ન કહે, મુંડિયા કહેતા, સ્વામિનારાયણ મુંડિયા મારે ગામો ગામ તિરસ્કાર કરે. પણ તે વખતે નિષ્કુવાન સ્વામીએ કેટલા કહેવના બળના કીર્તનો લખ્યા છે. યોગી બાપા કહેતા કે સિદ્ધ ને રહીએ, આ નિષ્કુવાન સ્વામીનું છે પણ યોગી મહારાજ બોલતા, સિદ્ધ ને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગાલ, કે જ્યારે મળ્યું મહા મોટો માલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગાલ,
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વા અમલ સહિત વાત ઉચરવી અમલ સહિત વાત ઉચરવી માની મન મનિહાલ રે સંતો સિદને રહીએ રે કંગાલ. આપણે આવો મહામોરો મલ ભગવાન બાળક સંત બોલ્યા આપણા ભાગ્યનો તો પાર નથી. યોગી માં કે એક એક કીર્તિમાં હવાઈ એમને ચડાય છે સ્વ. બીજું કીર્તન કેવું લખ્યું છે કે કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતવ્યું સુખ આવ્યું અણચિંતવ્યું સુખ ડારો અલૌકિક ઢરી ગયો મળ્યા હરિમુખો મુખ મળ્યા હરિમુખો મુખ કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. શું નિષ્કૃષણ કેફ તારે આવો કેફ. આપણે ભગવાન સંતો હોય છે તો ડોસા ભક્તને ભાદરાને આવો કેફ. ગાલના લી પેલી મૂરી ડોશી એને પણ કેટલો બધો કેફ. અને પ્રમુખ સ્વામીના વખતમાં જોઈએ તો હમણાં પેલા ધામમાં ગયા અમારા કેનેડાના ભગવાનભાઈ માંડવ્યા એને કેન્સર હતો. પ્રમુખ સ્વામી વિવેક સાગર મળવા ગયા તો એનો કેસ આનંદ. બસ સ્વામી હાથી જીતે લાખનું મોહ હાવ લાખનું એમ તમે મને મળ્યા છો અક્ષરધામમાં બેઠું. પણ કોઈ દાડો કે બાપા તમે મળ્યા મને આવું રો કેમ કોઈ ફર્યા બાપા મળ્યા હવે શું રોદરાડવાના. ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ધારક આપણે સંત મળ્યા તો આપણો બેડો ભાર છે. આપણા પ્રભુદાસ કાકા આપણે ઘણી વાર જોયા છે બધા સંતો કહેતા પ્રભુદાસ લાલા પણ એમને પણ કેટલો બધો શાસ્ત્રી મહારાજ મળ્યા. કેમ સારંગપુરમાં પેલી મોદ બાબત આપણે મોદ કહે છે કાઠિયાવાડમાં બુંગન કહે છે અને લંડનમાં લોકો કાર્પેટને પાછળ હતા તે છે 83 પાથરી કરચલ ગયા શાસ્ત્રીમાં કે ડોબા જેવો છું ડોબા જેવો છું. આપણને આવું કહે તો મંદિરમાં પગ ના મૂકે. પણ અમારા પ્રભુદાસ કાકાને કેફ ચડી ગયો કે શાસ્ત્રી મહારાજે મને કહ્યું તું ડોબા જેવો છું. આ મોકરે કોઈ સાધન કરવાનું રહ્યું નહીં. અને જ્યારે ઈસ્ટ આફ્રિકામાં ઈડી અમીન મૂર્તિમાન જમરાજ પાક્યો અને પહેરેલે લુગડાય કાઢ્યા તો બધું ત્યાં મૂકીને આવ્યા પ્રોપર્ટી કેન્યામાં તો કાકા બહુ ભૂંડું થયું. તો કે હું ભૂંડું થયું આપણને શાસ્ત્રી મહારાજ મળ્યા યોગી બાપા મળ્યા કે હું પહેરણ ને ધોતી પહેરીને ગયો હતો અને આ પેન્ટ કોટ બુટ ટાઈ પહેરીને આવ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની ખાધું પીધું ને રાખ એવો કેપ. અત્યારે આપણે અમારા વીરચંદ બાપા છે ખેરાલુના સાધારણ સ્થિતિ મને એવો કેપ. અને આપણી આજુબાજુ વૈંઘડી મણિભાઈ સલાડ બારા પણ થઈ ગયા તો મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને ખરેખર અહો પ્રાપ્તિ ઘણી મોટી છે એને આપણે કેફ રાખીએ અને આ સંતોના શબ્દો આપણે જીવમાં ઉતારીએ તો આપણે સદાય સુખિયા થઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.